हाय फ्रेंड्स, वेलकम टू अवर न्यू लेक्चर स्टैंडर्ड 9 चैप्टर 1 भारत में ब्रिटिश सत्ता नो उदय। ब्रिटिश सत्ता नो उदय मित्रों चैप्टर नो जे नाम छे एज आपणे घणु बधु कही जाय छे, घणु बधु आपणे चैप्टर में शीखी पण गया छीए। भारत आवाना नवा जलमार्गनी शोध, विदेशी प्रजानु आगमन, त्यारबाद कई कई प्रजाए कई केटलू केटलू शासन मेळव्यु, केटला क्या क्या जग्याए पोतानी वेपारी कोठीओ स्थापी, क्यूँ क्यूँ विस्तार छे ए पोताना शासन नीचे लीधो। खास करीने जे अंग्रेजी सत्ता हती, ब्रिटिश सत्ता हती, ब्रिटिश ईस्ट इंडिया कंपनी हती, तेने पोतानो सत्तानो पायो नाखवा कया कया कार्यो कर्या, कया युद्धो लड़िया, एमना ब्रिटिश ईस्ट इंडिया कंपनी में जे कई पण गवर्नर जनरल्स थई गया तेमने भारत में पोतानी राज्य सत्तानो विस्तार वधारवा माटे कया कया पगलाओ लीधा, कई कई योजनाओ घड़ी काढी आपणे जोई गया। गवर्नर जनरल्स जोईए तो सर्वप्रथम आपणे जोई गया वॉरन हेस्टिंग्स, त्यारबाद आपणे जोई गया कॉर्नवॉलिस, त्यारबाद याद करो आपणे जोई गया सर जॉन शोर, त्यारबाद आपणे जोई गया वेलेस्ली जेनी सहायकारी योजनाओ हती, त्यारबाद आपणे जोई गया हेस्टिंग्स, वॉरन हेस्टिंग्स नहीं परंतु बीजा हेस्टिंग्स, त्यारबाद आपणे जोई गया विलियम बेंटिक, त्यारबाद आपणे शू जोईए आपणे जे एक उग्र साम्राज्यवादी गवर्नर जनरल हता डेलाउसी, एमने विषे वात करी गया, एमने कई कई योजनाओ द्वारा जीत जपती अने खालसा नीति द्वारा घणा बधा राज्योने पोताना जे कंपनी शासनों राज्य विस्तार है एनी नीचे लावी दीधा। हवे मित्रों आ 100 वर्षना समयगाड़ा में ईस्वीसन 1757 थी ईस्वीसन 1857 अंग्रेज सत्ताए ब्रिटिश सत्ताए भारत ने मात्र लूटवानुं ज कार्य कर्युं छे। त्यारबाद आपणे जोईए तो के आ ब्रिटिश सत्ता हती एनाथी भारत उपर शुं असरो थई, 100 वर्षना एमना शासनकाळ दरमियान ભારતમાં કઈ અસરો થઈ, આર્થિક અસરો શું થઈ, સામાજિક અસરો શું થઈ એ આપણે જોવાનું છે। અતિ અગત્યનો મુદ્દો મિત્રો કે ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન કંપની શાસનની શી આર્થિક અસરો થઈ અને શી સામાજિક અસરો થઈ। તો આર્થિક અસરો શું હતી જેમાં આપણે જોઈએ કે જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન હતું એનું, અને આ કંપનીના જે શાસન છે એ 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ અને કાચા માલ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનાર બનાવી દીધો। આપણે જોઈએ મિત્રો કે જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ, સરવૈયું આમ હિસાબી એક શબ્દ છે, હિસાબ શબ્દ છે, તમે આગળ જશો જ્યારે કોમર્સ ફિલ્ડમાં જાય ત્યારે સર્વૈયા બેલેન્સ શીટ જેને કહી શકાય તૈયાર કરવાનું હોય છે, એક બાજુ નફા નુકસાન હોય છે, એક બાજુ ખોટ હોય છે, ખર્ચ હોય છે, ખર્ચ ખોટ હોય છે, તેવી જ રીતે એને એક સર્વૈયું બેલેન્સ શીટ આખા વર્ષનું જે કંઈ હિસાબ છે, જે કંઈ નાણાકીય હિસાબ છે, ફાઇનાન્શિયલ યર જેને આપણે કહી શકીએ, નાણાકીય વર્ષનો જે નાણાકીય હિસાબ છે એક દર્શાવતું કોષ્ટક એને સર્વૈયું કરી કહી શકાય। તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ, આ જે સરવૈયો શબ્દ છે એ શાસન કંપનીના શાસનકાળના સંદર્ભમાં અત્યારે લીધેલો છે, કે કંપની શાસનનું જ્યારે આપણે સરવૈયું તૈયાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો। ક્યારે? તો કે જ્યારે ભારતમાં બ્રિટિશરો આવ્યા ઈસવીસન 1757માં, જ્યારે કંપની સત્તાનો પાયો નખાણો એ પહેલાં સદીઓથી ભારત એ આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન વિશ્વના દેશોમાં ધરાવતો હતો। આપણે અગાઉ પણ જોઈ ગયા કે ભારત છે એ ઘણી બધી એવી વસ્તુઓનું ઉત્પાદન કરતો કે જેની કિંમત બજારમાં ખૂબ હતી, વિશ્વના દેશોમાં જેની કિંમત ખૂબ હતી। આમ આર્થિક રીતે ભારત દેશ છે એ કંપની શાસન પહેલાં, કંપની શાસનની જ્યારે શરૂઆત થઈ એ પહેલાં સદીઓથી આર્થિક રીતે વિશ્વમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો। મિત્રો જ્યારથી કંપની શાસનની શરૂઆત થઈ એ 100 વર્ષના સમયગાળામાં ભારત દેશ છે એ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનાર દેશ બનાવી દીધો। મિત્રો સેન્ટેન્સ સમજો કે 100 વર્ષના સમયગાળા માટે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, કાચો માલ એટલે તો કાચો માલ એટલે એવી ઉત્પાદિત વસ્તુ કે જે સીધી આમ તો કુદરત તરફથી મળે છે અથવા તો કે એની ઉપર કોઈ એવી સંસ્કરણ પ્રક્રિયા કરવાની બાકી છે, એવી ઉત્પાદનની પ્રક્રિયા કરવાની બાકી છે કે એનો સીધો વપરાશ કરી શકાય, એને કાચો માલ કહી શકાય। મિત્રો આ 100 વર્ષના સમયગાળામાં
જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને ભારતના દેશને ભારતના દેશોને ભારતના રાજ્યોને ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર કે વસ્તુનું ઉત્પાદન તો થાય છે પણ ઉત્પાદનની ઉત્પાદિત વસ્તુઓ છે એનો એનો જે યુઝ છે એનો જે વપરાશ છે એ વપરાશ કરવા લાયક થાય એના માટે તો ઇંગ્લેન્ડ જઈને એની ઉપર પ્રક્રિયા કરવાની એની પ્રક્રિયા કરવી પડે છે. આમ ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે કાં તો કાચો માલ અને કાં જે કંઈ પણ વસ્તુ આ ભારતમાં તૈયાર થાય છે એ તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનાર બજારની એટલે વસ્તુનું ઉત્પાદન તો થાય છે, કાચો માલ તો ભારતમાં ઉત્પાદિત થાય છે, પરંતુ વેચવા ક્યાં જવું? બજાર તો છે નહીં, ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડના બજારમાં જ વેચવો પડે. બજાર જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ઉત્પાદિત કરીએ છીએ ને મિત્રો, કોઈ પણ મેન્યુફેક્ચરર કોઈ પણ કંપની જ્યારે કોઈ પ્રોડક્ટનું સિમ્પલી આ એક પેન છે, આ પેનનું કોઈ માનો કે કોઈ કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે તો એ મેન્યુફેક્ચરિંગ તો જ કરી શકશે, ઉત્પાદન તો જ કરી શકશે લાંબા ગાળા માટે કે જો આ વસ્તુને કોઈ ખરીદશે. મિત્રો તો સ્વાભાવિક રીતે ઇંગ્લેન્ડ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પણ ભારતમાં એવી નીતિઓ અપનાવી કે ભારતમાં જે કાચો માલ પેદા થાય છે એ ભારતમાં કોઈ ખરીદી ના શકે અથવા તો એને ઇંગ્લેન્ડ માટે જ ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો છે એમાં જ વેચવા એવી 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 નીતિઓ અપનાવીને એક બજારની ગરજ સારનાર જે માર્કેટ છે એની ગરજ સારનારો દેશ ભારતને બનાવી દીધો. આગળનું બધું જોઈએ કે બંગાળ સુતરાઉ કાપડ, બંગાળ છે એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ એની નિકાસ કરતું હતું. ક્યારે? ઈસવીસન 1708 થી 1756 સુધી બંગાળ છે એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ એ વિશ્વના દેશોમાં નિકાસ કરતું હતું. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ શબ્દ આમ તો 10મા ધોરણમાં પહેલી વખત છે પણ તમે આને સમજી ગયા છો આગળ. દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની ચમક ઝાંખી પડી ગઈ. શું હતી દ્વિમુખી શાસન પદ્ધતિ? મિત્રો યાદ કરો કે પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો જે સત્તાનો પાયો છે એ ભારતમાં નખાણો, સત્તા એમના હાથમાં આવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે યુદ્ધ થયું હતું પ્લાસી અને બક્સરનું યુદ્ધ એ કોની સાથે થયું? આપણે હમણાં જ જોઈ ગયા કે એ બક્સરનું યુદ્ધ છે એ બંગાળના નવાબ સાથે થયું હતું. તો આ બંગાળના નવાબ સાથે જે યુદ્ધ થયું તેનાથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે દીવાની સત્તા છે એ મળી ગઈ, મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી ગઈ. હવે આ સત્તા અંગ્રેજોને મળતા જે મહેસૂલ અને કર ઉઘરાવવાની જે સત્તા છે એ કોની પાસે રહી? તો કે અંગ્રેજો પાસે રહી. પણ જે પ્રજાકીય કાર્યો કરવાના છે, જે ગવર્મેન્ટે જે સરકારે કરવાના હોય છે, જે કંઈ પણ પ્રજાકીય કાર્યો જે પ્રજાકીય કાર્યો કરવાના છે એની જવાબદારી કોની માથે રહી? તો એ તો બંગાળના નવાબ માથે જ રહી. આમ મિત્રો આમ જે કર ઉઘરાવવાની સત્તા છે એ અંગ્રેજો પાસે અને પ્રજાકીય કાર્યો કરવાના જે જવાબદારી છે એ નવાબ પાસે. આમ દ્વિમુખી શાસન પદ્ધતિનો અમલ થયો કે અંગ્રેજો પાસે એ જવાબદારી વગરની સત્તા અને નવાબ પાસે એ સત્તા વગરની જવાબદારી. આમ બે શાસન પદ્ધતિનો અમલ થયો, દ્વિમુખી શાસન પદ્ધતિનો અમલ થયો, જેથી કરીને બંગાળ જે સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલનું જે નિકાસ કરતું એની જે એની આર્થિક જે અસરો હતી એ ઝાંખી પડી ગઈ, એની ચમક ઝાંખી પડી ગઈ. આ એક ખૂબ મોટી અસર છે કંપનીના આર્થિક કંપનીના શાસનકાળની આર્થિક અસર, ખૂબ મોટી આર્થિક અસર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો કંપનીની અન્યાયી મહેસૂલની નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. કઈ રીતે? મિત્રો જ્યારે પ્રાચીન જ્યારે આ સમય હતો, બ્રિટિશ શાસનકાળનો સમય હતો, ત્યારે હકીકત એવી હતી કે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની સવલતો હતી, ખેત ઉત્પાદન હતું જે ખૂબ ઓછું હતું, સિંચાઈની સવલતો નહોતી, આધુનિકીકરણ જે ખેતીમાં થયું, જે યંત્રોનું કામ અત્યારે ખેતીમાં થાય છે તે પહેલાં નહોતું. સામાન્ય એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ કિસાન કોઈ ખેડૂત છે એ ઘઉંનું ઉત્પાદન કરે છે, ઘઉં પકાવે છે, તો જે એના કાર્યકાળ હતો એનો સમય હતો, સર્વપ્રથમ ઘઉં વાવે, પછી સિંચાઈ માટે તો પાણીની સુવિધા નથી, પછી એને વાઢવા પડે, એને સૂકવવા પડે, પછી એને જે એમ કહીએ કે ભાઈ એનું લણણી કરવી પડે, એનો પાક તૈયાર કરતા ખૂબ મોટો ખૂબ ખાસો સમય લાગી જતો. હવે આ તો ખેતીમાં આંતરે જે યાંત્રિકરણ થયું છે, ખેડૂતમાં ખેડૂત અત્યારે જે ખેતીમાં
યાંત્રિકીકરણ થયું છે એ પહેલાં નહોતું. ત્યારે એક તો પાક ઉત્પાદન ખૂબ ઓછું, ઉપરથી કર, જે ખેડૂત ઉપર કર હતો, જે મહેસૂલ હતું, એ ખૂબ મોટા પ્રમાણમાં અંગ્રેજો લાદી દેતા. આથી જે કંઈ પણ ઉત્પાદન ખેડૂત કરતો એનું 75%, 80% કે 100% તો મહેસૂલ સ્વરૂપે અંગ્રેજો લઈ જતા. કંપનીની આ અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. હવે સ્વાભાવિક રીતે ઉત્પાદન છે એ તો કર સ્વરૂપે વહ્યું જાય છે, તો ખાવું શું? તો સ્વાભાવિક રીતે ખેડૂતોની પરિસ્થિતિ તો દયનીય થવાની જ છે. પાયમાલ અને દેવાદાર બની ગયો ખેડૂત. આ હતી કંપનીની આર્થિક અસર, ખૂબ જેને ખરાબ અસર કહી શકાય. કારણ કે મિત્રો, ભારત છે એ આમ તો ગામડાઓનો બનેલો દેશ છે. જે મેટ્રો સિટીનો અત્યારે કોન્સેપ્ટ છે, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે, ત્યારે અમલી નહોતો. ત્યારે તો ભારત છે એ ગામડા ઉપર જ નિર્ભર દેશ હતો, ગામડાઓનો ભરેલો દેશ. ત્યારબાદ મિત્રો જોઈએ તો અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. આ એક માસ્ટર સ્ટ્રોક હતો ઇંગ્લેન્ડ સરકારનો, અંગ્રેજ સરકારનો, કંપની સરકારનો, કે જે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કાચું રેશમ અને સુતરાઉ કાપડ. કાચું રેશમ અને સુતરાઉ કાપડ છે એ ભારતનો એક એવું ઉત્પાદિત વસ્તુ ગણી શકાય કે જે ખૂબ મોટા પ્રમાણમાં હતી. આ ઉત્પાદિત વસ્તુ છે, આ કાપડ છે, એ ભારતમાં જે કાપડનો ઉદ્યોગ હતો, એ કાપડનો ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા માટે આ કાપડ ઉદ્યોગ પર અંગ્રેજોએ અન્યાયી કર નાખ્યો. આ અન્યાયી કરને લીધે કાપડનું ઉદ્યોગ, કાપડ ઉદ્યોગનું જે ઉત્પાદનની વસ્તુઓ હતી ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગઈ. એને હિસાબે કાચો માલ છે, કાપડનો જે સુતરાઉ કાપડનો જે કાચો માલ છે, કાચું રેશમ છે, એ ઇંગ્લેન્ડ લઈને ન્યાય ઉત્પાદન થવા માંડ્યું. આમ અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતમાં કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત નાખી. બીજી અસર શું હતી મિત્રો? ભારતના જે હુન્નર ઉદ્યોગો હતા એને કચડી નાખવા, અયોગ્ય રીતરેશમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા અને ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. મિત્રો, આપણે ભણતા જ આવ્યા છીએ, શીખતા જ આવ્યા છીએ, સાંભળતા જ આવ્યા છીએ કે ભારત છે એ 64 કલાઓનો દેશ છે. ભારતમાં અત્યંત ઉત્કૃષ્ટ કારીગરો જે પ્રાચીન સમયમાં હતા તે પોતાની કારીગરીથી અમુક એવી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે બે જોડ હતી, બે નમૂન હતી, જેનો કોઈ નમૂનો ન હોય, એવા ઉદ્યોગો, કોઈ એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જે બલ્કમાં ના થઈ શકે, એકસાથે જથ્થામાં ના થઈ શકે, અને એક વિશિષ્ટ પ્રકારની આવડતથી જે ઉત્પાદિત વસ્તુઓ હતી એ હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા અયોગ્ય રીતરસમ અપનાવી. ક્યાંક ને ક્યાંક એવી રીતરસમો જે ઇંગ્લેન્ડ સરકારે, આ સરકારે જે અપનાવી એ ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા માટે અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા. આ ઉદ્યોગ ધંધા જે ભાંગી પડ્યા એનાથી ભારતનો જે કારીગર હતો ગરીબ અને બેરોજગાર બન્યો. આપણે એક દ્રષ્ટાંત જોઈએ કે તમે એક સોંગ સાંભળતા હશો કે છેલાજીરે મારી સાથે પાટણથી પટોળા લઈ આવજો. તો પટોળા વિશે મિત્રો તમે સાંભળ્યું હશે કે એક પટોળું તૈયાર કરતા આશરે 6 થી 8 મહિના જેટલો સમય લાગી જતો. એ શું હતું? એ હુન્નર ઉદ્યોગ હતો. એક પ્રકારનું પટોળું બનાવવા માટે જે ઉદ્યોગ છે, હુન્નર ઉદ્યોગ છે, એક પટોળું બનાવવા માટે એક હુન્નર જોઈએ. તમે સાંભળ્યું જ હશે કે આ પટોળોનું મૂલ્ય આથી 6 થી 7 લાખ રૂપિયા જેટલું હોય છે. એટલું મોંઘું અને કિંમતી આ પટોળું છે. આ એક દ્રષ્ટાંત હતું મિત્રો કે હુન્નર ઉદ્યોગ કેને કહી શકાય. આ જે ભારતનો કારીગર છે એ આ રીત, ખોટી રીતરસમને લીધે ગરીબ અને બેરોજગાર બન્યો. બીજી કંપનીની આર્થિક અસર શું થઈ? તો કે કંપનીના વેપારીઓ વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને કારીગર જો ઇનકાર કરે તો એને ફટકા મારવાની જેલ કે જેલની સજા થતી. સમજો મિત્રો કે કંપનીના જે વેપારીઓ છે એ વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડને વણીને પૂરું કરવાનો કોન્ટ્રાક્ટ રખાવી લેતા. બંગાળ જે વેપારીઓ છે એ બંગાળના કારીગરો જે કાપડનું વણવાનું કામ કરે છે, જે કાપડની ઉત્પાદિત કરવાનું જે કાર્ય કરે છે, એની પાસે ટૂંકી મુદતમાં વિશાળ જથ્થામાં જે કાપડ તૈયાર કરવા માટે ખૂબ ટૂંકો સમય આપતા અને વિશાળ જથ્થામાં એક અને ઓછી કિંમતમાં કોન્ટ્રાક્ટ રખાવી લેતા. આથી જે બંગાળનો કાપડ ઉદ્યોગ છે
એ ખૂબ પાયમાલ અવસ્થામાં પહોંચી ગયો હતો. અને જો કોઈ આ કોન્ટ્રાક્ટ સ્વીકારવાનો ઇનકાર કરે તો એને ફટકા મારવાની અથવા જેલની સજા સંભળાવતા. મિત્રો, કંપનીના આગમન પહેલાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. કંપનીના આગમન પહેલાં ગામડાઓ, મેં તમને કીધું કે ભારત ગામડાઓનો દેશ છે, તો ગામડાઓ સ્વાવલંબી હતા. સ્વાવલંબી એટલે પોતાના ઉપર જ આધાર રાખવાનો, પોતાને જરૂરિયાત કોઈ પણ વસ્તુ, પોતાને જે જરૂરિયાત છે એ કોઈ પણ વસ્તુનો જે આધાર છે એ પોતાના ઉપર જ રાખવો, નહીં કે બીજા ઉપર. તો કંપનીના આગમન પહેલાં જે ગામડાઓ છે એ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનકાળ પછી ગરીબ અને પરાધીન બન્યા, બીજા ઉપર આધાર રાખતા બની ગયા. કોની ઉપર? તો ઇંગ્લેન્ડના વેપારીઓ ઉપર આધાર રાખતા બની ગયા, ઇંગ્લેન્ડના બજાર ઉપર આધાર રાખતા બની ગયા. કંપનીના આગમન પહેલાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, અને જે અંગ્રેજોના શાસનકાળ પછી ગરીબ અને પરાધીન બની ગયા. મિત્રો, કંપનીના શાસનકાળમાં અમુક સારી અસરો પણ થઈ. શું હતી સારી આર્થિક અસરો? શું હતી? કે કંપનીના શાસનકાળમાં મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે મુંબઈથી થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. મિત્રો, બીજી સારી અસર કે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટની શરૂઆત થઈ, તાર ટપાલની પણ શરૂઆત થઈ. અને મુંબઈ મદ્રાસ, જે ચેન્નઈ છે, મુંબઈ મદ્રાસ અને કોલકાતામાં બંદરોનો વિકાસ થયો. બંદરો એટલે પોર્ટ, કે જ્યાંથી દરિયાઈ માર્ગે વેપાર થતો હોય, આ વેપારી જે ઉત્પાદિત વસ્તુઓ હોય છે એનું આવાગમન થતું હોય છે, શિપ, તમે નામ સાંભળ્યું જ હશે, એ બંદરોનો વિકાસ થયો. આ હતી કંપનીની ક્યાંક ને ક્યાંક આર્થિક ખરાબ અસરો અને 2-3 સારી અસરો. મોસ્ટલી તો 100 વર્ષના જે ગુલામી કાળમાં, જે 100 વર્ષના એમના શાસનકાળમાં અને આપણા ગુલામી કાળમાં ભારત દેશ છે એ ખૂબ પરાધીન બન્યો, ખૂબ જેને કહીએ ને કે આર્થિક રીતે ખૂબ નબળો પડી ગયો. સોને કી ચીડિયા કહેવાતો આપણો દેશ ક્યાંક ને ક્યાંક એ બાજ જેવા લોકોની સામે આપણો દેશ ખૂબ નાનો પડી ગયો. આ હતી આપણી આર્થિક અસરો. મિત્રો, જે પ્રમાણે કંપની શાસનની ભારતમાં આર્થિક અસરો થઈ, તે જ પ્રમાણે સામાજિક અસરો પણ થઈ. તો સામાજિક અસરો શું હતી? મિત્રો, બે ક્વેશ્ચન જે આર્થિક અસરો અને સામાજિક અસરો છે ખૂબ જ અગત્યના છે, પૂછાઈ શકે એવા છે. એક એક લાઇન તમારે યાદ રાખવાની છે, કંઈક મુદ્દો યાદ રાખવાનો છે. તો ભારતમાં કંપની શાસનની સામાજિક અસરો, તો સર્વપ્રથમ બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. ખૂબ જ અગત્યનું. મિત્રો, બ્રિટિશ વહીવટ દરમિયાન, બ્રિટિશરોનો જે વહીવટ હતો એ દરમિયાન વર્તમાન પત્રો કે જે આપણે છાપા આવીએ છીએ, ન્યૂઝપેપર, સાદી ભાષામાં આપણે છાપા કહીએ છીએ, ન્યૂઝપેપર છે, એ વર્તમાન પત્રોના વિકાસથી, વર્તમાન પત્રો છપવાની જે શરૂઆત થઈ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં થઈ, અને એના વિકાસથી ભારતની પ્રજામાં વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, વિચાર કરવાની જે નવું જાણવાની, વિચાર કરવાની જે ક્ષમતા, અને વાણી સ્વાતંત્ર્ય, બોલવાની સ્વાતંત્ર્ય, બોલવાનું જે સ્વાતંત્ર્ય છે એમાં એની ભાવના વિકસી, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. લોકો બોલતા થયા, પ્રશ્નો કરતા થયા, ક્યાંક ને ક્યાંક જાગૃત થયા. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. સેકન્ડ થિંગ. બીજી વસ્તુ, એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા. કયા કયા કુરિવાજો? તો કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. જ્યારે આ કંપનીનો શાસનકાળ હતો, જે ગામડાઓનું ભારત જે હમણાં બની ગયા, બોલી હું તમને કહી ગયો કે ગામડાઓનું ભારત છે, ગામડાઓનું બનેલું ભારત છે, એમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રદેશોમાં કુરિવાજો વર્તતા હતા. મિત્રો, જે આ કુરિવાજો છે તેમાં સર્વપ્રથમ સતી પ્રથા. તો સતી પ્રથામાં, મિત્રો, સતી પ્રથામાં એવું હતું કે જે કોઈ પણ સ્ત્રીનો પતિ છે એ અવસાન પામે છે, તેને તેની સાથે જ તેની જ ચિતામાં એવું બળજબરીપૂર્વક એને સતી કરાવતા, એની ચિતામાં જ એમને બેસાડીને તેની સાથે જ અગ્નદાહ આપી દેતા. એક કુરિવાજ હતો. બીજો કુરિવાજ દૂધ પીતી કરવાનો રિવાજ હતો. બાળકી જન્મે એ સીધી જ એને દૂધના મોટા તપેલામાં કે દૂધનું મોટું જે વાસણ છે એમાં એને ડૂબાડીને એની હત્યા કરી નાખવામાં આવતી. દૂધ પીતી કરવાનો રિવાજ, ક્યાંક ને ક્યાંક જે દીકરીઓને બોજ સમજતા એના હિસાબે દૂધ પીતી કરવાનો રિવાજ હતો, કુરિવાજ હતો. કે પછી ભારત છે એ પ્રાચીન સમયમાં થોડુંક પુરુષ પ્રધાન દેશ હોવાથી પુત્ર પ્રાપ્તિની જે લાલસા હતી એના હિસાબે દૂધ પીતી કરવાનો રિવાજ હતો. બાળ લગ્ન, મિત્રો,
જે બાળકોની આયુ 12-13 વર્ષની હતી, 10-5 વર્ષની હતી, એવા જે બાળકોના લગ્ન કરાવી દેવામાં આવતા, જેને લગ્નનો ખરેખર અર્થ પણ નથી ખબર, લગ્નની જે વ્યાખ્યા છે, લગ્નની જે સામાજિક અર્થ છે એ જ બાળકોને નથી ખબર, એ ઉંમરમાં બાળકોને લગ્ન કરાવી દેવામાં આવતા, જેનાથી જે બાળકોનો વિકાસ છે, માનસિક વિકાસ, સામાજિક વિકાસ, એ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ જતો, ક્યાંક ને ક્યાંક દબાઈ જતો, એક કુરિવાજ હતો. મિત્રો, અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહન રાય, ખાસ નામ યાદ રાખજો, રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે જેવા જે શખ્સો છે, વગેરે જેવા જે એક સુધારાવાદી લોકો છે, એના આ સુધારાઓને હિસાબે આ કુરિવાજોને દૂર કરતા કાયદા ઘડવામાં આવ્યા. ખૂબ જ સારી અસર છે મિત્રો, કે વર્તમાન પત્રોથી શું થયું, તો કે વાણી વિચાર, વિચાર અને વાણી સ્વતંત્રની ભાવના વિકસી. પછી આ સમય દરમિયાન જે ભારતમાં કુરિવાજો હતા, સતી પ્રથા, બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે જે કુરિવાજો હતા, એ અંગ્રેજોના સંપર્કથી, અંગ્રેજોની સહાયથી જે રાજારામ મોહન રાય છે, દુર્ગારામ મહેતા છે, બહેરામજી મલબારી છે વગેરે જેવા સુધારાવાદી લોકોના લીધે આ બધા જે આની ઉપર પ્રતિબંધ લગાવતા કાયદાઓ એ ઘડવામાં આવ્યા. ખૂબ જ સારી સામાજિક અસર ભારતમાં કંપની સત્તાના શાસનમાં થઈ. ત્યારબાદ જોઈએ તો ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થયું. વહીવટી માળખું એક એવી ચેનલ જેનાથી રાજ્યનો વહીવટ ચાલતો હોય, વહીવટી માળખું. વહીવટી માળખામાં અંગ્રેજીકરણ થયું, કારણ કે જે શાસક છે, શાસન કરનાર છે, એ અંગ્રેજ છે, તો સ્વાભાવિક રીતે એવું જ ઈચ્છે કે મારી જ ભાષામાં બધો વહીવટ થાય. આ ભારતમાં વહીવટી માળખાનું આખું અંગ્રેજીકરણ થયું. એના હિસાબે શું થયું, અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. કોને? અંગ્રેજોને, કંપની શાસનને, કે અંગ્રેજ અંગ્રેજી વાંચી શકે, લખી શકે, સમજી શકે તેવા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અને મેકોલના પ્રયત્નોથી, લોર્ડ મેકોલ નામ યાદ રાખજો મિત્રો ખાસ, કે લોર્ડ મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. લોર્ડ મેકોલના પ્રયત્નો હતા, પણ સમય કોનો હતો? ડેલાઉસીનો. મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ શરૂ થયો. ખૂબ જ સારી અસર. ત્યારબાદ જોઈએ તો ચાર્લ્સ વુડ, આપણનામ અગત્યનું છે યાદ રાખજો મિત્રો, કે ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ખૂબ જ અગત્યનું. શિક્ષણનો જ્યારે વિકાસ થાય છે મિત્રો, એ ખૂબ જ સારી બાબત ગણી શકાય. ચાર્લ્સ વુડની ભલામણથી અંગ્રેજ શાસનકાળમાં, કંપની શાસનકાળમાં મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ત્યારબાદ આપણે જોઈએ તો અંગ્રેજી શિક્ષણના કારણે આજે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, અંગ્રેજી શિક્ષણની જે શરૂઆત થઈ એના કારણે, અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગ ઊભો થયો. અંગ્રેજી વાંચી શકે, અંગ્રેજી બોલી શકે, અંગ્રેજી સમજી શકે, એના સાહિત્યો સમજી શકે એ જાણતો આખો વર્ગ ઊભો થયો, જેમણે સમય જતાં સુધારાવાદી માંગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. જે અંગ્રેજી જાણનાર વર્ગ છે, સુશિક્ષિત વર્ગ છે, સમજદાર વર્ગ છે, એને ક્યાંક ને ક્યાંક સુધારાવાદી માંગણીઓ જે ભારતના સિસ્ટમમાં, જે ભારતના વહીવટીતંત્રમાં, જે ભારતના દેશો, ભારતના ગામડાઓમાં જે કુરિવાજો હતા, જે વહીવટી ખામીઓ હતી, એની સુધારાવાદી માંગણીઓ કરી અને જે સુધારાની પ્રક્રિયા છે એને વેગ આપ્યો. ખૂબ સારી અસર મિત્રો. તમને પૂછાઈ શકે, ખૂબ જ અગત્યનો મુદ્દો છે, કે કંપની શાસનમાં કઈ કઈ આર્થિક અસરો થઈ, કઈ કઈ સામાજિક અસરો થઈ. આર્થિક અસરો આપણે જોઈ ગયા, સામાજિક અસરો તમારી સામે છે, કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતની પ્રજામાં વાણી સ્વાતંત્ર્ય અને વિચારની જે ભાવના વિકસી, એ સમય દરમિયાન જે કુરિવાજો હતા એ કુરિવાજો ઉપર પ્રતિબંધ લગાવતા કાયદાઓ પસાર થયા, ભારતમાં વહીવટી માળખાનું જે અંગ્રેજીકરણ થયું એને હિસાબે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, અંગ્રેજી જાણનાર લોકોની માંગ ઊભી થઈ, ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને એને સુધારાવાદી માંગણીઓથી સુધારાના પ્રયત્નોને વેગ આપ્યો. ખૂબ જ સારી સામાજિક અસરો પણ થઈ. મિત્રો, આપણે જોઈ ગયા આખા ચેપ્ટરમાં, આપણે એક વસ્તુ જોઈ ગયા કે ભારતની આર્થિક સમૃદ્ધિથી આકર્ષાઈને જે ઇંગ્લેન્ડના વેપારીઓ છે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા, અને કંપની શાસનને પરિણામે, આ કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. આર્થિક રીતે આપણે ખરાબ અસરો જોઈ ગયા, ક્યાંક ને ક્યાંક બંદરોનો વિકાસ થયો એટલે એક બે સારી અસરો પણ થઈ. સામાજિકમાં, સામાજિક
અસરો આપણે જોઈ ગયા. આમ કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સારી નરસી અસરો ઊભી થઈ. પરંતુ મિત્રો, જે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી, અંગ્રેજ સરકાર હતી, એ કોઈ પણ ભોગે, ભારતના ભોગે, ઇંગ્લેન્ડને વધુ સમૃદ્ધ બનાવવાની નીતિ અપનાવી હતી. જે આ નીતિ હતી, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે નીતિ હતી, પરોક્ષ રીતે, સીધી રીતે નહીં, એની નીતિ તો એ ખરાબ જ હતી કે ઇંગ્લેન્ડ ભારતના ભોગે પણ ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, ભારતને લૂંટીને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું, પરંતુ પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક સારી અસરો પણ થઈ. તો આજે આપણે આપણા પ્રથમ ચેપ્ટરનો, જે પ્રથમ પ્રકરણનો અંત કરીએ છીએ, પૂર્ણાહુતિ કરીએ છીએ. પ્રથમ ચેપ્ટર આપણે જોઈ ગયા. હવે જેના ક્વેશ્ચન્સ આન્સર છે એ ખૂબ જ અગત્યના છે, યાદ રાખવા જેવા છે, સમજ્યા જેવા છે, તમારે લખવાના છે તમારી ફેરબુકમાં, હું કોઈ પણ માધ્યમથી તમને મોકલી આપીશ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર તરફ આગળ વધીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.